होटल पार्क इन में योजेला समारोह में मुख्य अतिथि तरीके राज्य गृहमंत्री श्री हर्ष संघवी, जीजेईपीसी ना रीजनल चेयरमैन दिनेश भाई नावड़िया, हरिकृष्ण एक्सपोर्ट ना सीईओ पिंटूभाई धोड़के उपस्थित रहा था। महानुभवों हस्ते डिग्री मेलवनार 100 जेटला विद्यार्थियों ने पदवी एनायत कराई थी। समारोह अंगे कॉलेज चेयरमैने जणाव्युं के वर्ष 2021-22 में कॉलेज में 100 जेटला विद्यार्थियों डिग्री हासिल करी है। प्रोजेक्ट में 40 डिप्लोमा इन ज्वेलरी डिजाइनर में 30 डिप्लोमा डायमंड में 20 અને જેમ્સ એન્ડ જ્વેલરી ગ્રેજ્યુએશન માં 10 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। તમામનું પદવી આપી સન્માનિત કરાયું હતું। આ અવસરે વધુમાં ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને ફ્યુચર વિશે માહિતી અપાઈ હતી। કોલેજમાં 50% વિદ્યાર્થીઓ ગુજરાતના અને 50% વિદ્યાર્થીઓ દેશભરના અન્ય રાજ્યોના છે। કોલેજમાંથી ડિગ્રી મેળવનાર જ્વેલરી, ગોલ્ડ, ડાયમંડ, ઈ કોમર્સ વગેરેમાં ચમકદાર કારકિર્દી બનાવે છે। નોંધનીય છે કે આ IAS જીજે કોલેજમાં અંડર ગ્રેજ્યુએટ 3 વર્ષ, માસ્ટર પ્રોગ્રામ 2 વર્ષ અને ગ્રેજ્યુએટ પ્રોગ્રામ 1-1 વર્ષના કાર્યરત છે। દીક્ષાંત સમારોહમાં ખાસ ઉપસ્થિત કાર્યક્રમના મુખ્ય અતિથિ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અવસરમાં જણાવ્યું હતું, એમ જોઈએ તો ડાયમંડ એન્ડ જ્વેલરી પારંપરિક બિઝનેસ છે। એક પછી એક પેઢી આમાં જોડાતી જતી હોય છે। થોડા વર્ષ અગાઉ યુથમાં આ બિઝનેસમાં જોડાવા માંગતા ન હતા, પણ હવે ફરી સિનારિયો બદલાઈ ગયો છે। યુથ ફરી આ બિઝનેસમાં જોડાવા ઉત્સાહી છે। જ્વેલરીની અંદર જેની પાસે આર્ટ છે, સ્કિલ છે અને જે મહેનતુ છે, તેમના માટે અહીં ખૂબ જ સ્કોપ છે। માત્ર ફેશન સ્ટેટમેન્ટ માટે નહીં પણ કરિયર બનાવવા માટે પણ અપનાવ્યું છે। જ્વેલરી માટે તેમણે વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું કે આ ડિગ્રી મેળવીને તમે ખુદ પોતાના માટે પ્રાઉડ ફીલ કરશો। તેમાં પણ અપીલ એ કરી છે કે લોકો મશીનરી કે કોઈ ટેકનોલોજી વિના જ્વેલરી ડિઝાઇન કરે છે તેમની ચોક્કસ મુલાકાત કરજો, એ અનુભવ તમને ઘણો કામ લાગશે। આ સિવાય માનનીય ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓને તમારા ફિલ્ડમાં શું શું નવું છે, આમાં ગવર્મેન્ટ કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે તે જાણકારી રાખવાની પણ હિમાકત કરી હતી। અંતમાં સૌને મેળવેલી ડિગ્રી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। ભારતના પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન હતું વેલ્યુ એડિશન, એનું કામ અત્યારે સુરતની અંદર ધીરે ધીરે વધતું જાય છે, પરંતુ એને સપોર્ટેડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાસ કરીને વર્કર, સારા સ્ટુડન્ટ, સારા ડિઝાઇનરની જે જરૂર હોય છે એની પણ રિક્વાયરમેન્ટ સુરતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં છે। મને ખૂબ ગૌરવ છે કે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીના શ્રી કલ્પેશભાઈ દ્વારા જે સ્ટુડન્ટોને તાલીમ આપીને જે સુરત શહેરને અત્યારે 350 કરતાં વધારે ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો અત્યારે કાર્યરત છે, ખૂબ મોટી સંખ્યામાં એમને સારા સ્ટુડન્ટની પણ જરૂર છે, સારા ડિઝાઇનરની પણ જરૂર છે, અને આ બાબતનો મને એ આનંદ એ બાબતનો છે કે કલ્પેશભાઈ અને એનું ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પ્રમાણેને સ્ટુડન્ટને એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે એના કારણે ઇન્ડસ્ટ્રીની જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે સ્ટુડન્ટ ક્વોલિફિકેશનના આધારે એમને અત્યારે જોબ પણ ક્રિએટ થઈ રહી છે। અને સુરત શહેર જે રીતના મેન્યુફેક્ચરિંગ માટે પ્રખ્યાત હતું વિશ્વની અંદર, મને ચોક્કસ ખાતરી છે કે આવતા દિવસોની અંદર સુરત શહેર એ ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટે ખૂબ મોટું હબ બનવા જઈ રહ્યું છે। આવી પરિસ્થિતિની અંદર જે પ્રમાણે સુરતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો આજના દિવસે જે સ્ટુડન્ટને એમની ક્વોલિફિકેશન આધાર ઉપર ડિગ્રી આપવામાં આવી છે એમને ખૂબ ખૂબ અભિનંદન, અને એમની સફળતા મળે એની માટે પણ હું ઇન્ડસ્ટ્રીના લોકોને પણ અત્યારે મારી સાથે હરેકૃષ્ણના શ્રી પિન્ટુભાઈ ધોળકિયા પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ ડાયમંડ જ્વેલરીનું ખૂબ મોટા ક્રિષ્ણા બ્રાન્ડના નામથી એમનું કામ કરે છે, એમને પણ સારા સ્ટુડન્ટની, સારા વર્કર્સની જરૂર હોય છે। એમને પણ રિક્વેસ્ટ કરું છું કે આજે જે અહીંથી ડિગ્રી પ્રાપ્ત કરીને જે લોકો કામ કરવા માગતા હોય એમને પણ સપોર્ટેડ તરીકે આવી બધી કંપનીઓ જો આગળ આવશે તો સુરત શહેરનું ડેવલપમેન્ટ પણ સારું થશે અને સાથે સાથે રોજગારીની તકો પણ ખૂબ મોટા પ્રમાણમાં ઊભી થશે। આજે અમારું કોન્વોકેશન સેરેમની હતી જેના અંદર 100 કરતાં પણ વધારે સ્ટુડન્ટ્સની અમે જ્વેલરી ડિઝાઇન, ડાયમંડ વેલ્યુએશન, જેમોલોજી, બિઝનેસ મેનેજમેન્ટ અને રિટેલના અલગ અલગ પ્રોગ્રામ્સ અમારે એ પાસ થયા છે એટલે એમને સર્ટિફિકેટ આજે આપવાના હતા। મુખ્ય મહેમાન તરીકે હર્ષભાઈ આપણા ગૃહમંત્રી આજે હાજર રહ્યા હતા, દિનેશભાઈ નાવડિયા અને પિન્ટુભાઈ હરેકૃષ્ણમાંથી આજે હાજર છે,
અમે દર વર્ષે એક બી ટુ બી જેને કહેવાય કે ઇન્ડિયાની એકમાત્ર આઈએસડી જે એવી કોલેજ છે કે જે ડાયરેક્ટ એન્ટરપ્રેન્યોર્સને તૈયાર કરે છે. શોરૂમ ચાલુ કરવો છે, ફેક્ટરી મેનેજમેન્ટ કરવું છે, રિટેલ ડેવલપમેન્ટ કરવું છે, તો એ બધા માટેના અમારા પ્રેક્ટિકલ કોર્સીસ આજે સુરતમાં ઉપલબ્ધ છે. નવી સંસ્થા જે અમે રિસેન્ટલી હમણાં 6 મહિના પહેલાં સુરતમાં સ્ટાર્ટ કરી, એના અંદર 5 ફ્લોરની અંદર એન્ટાયર બિલ્ડિંગમાં અમે બધી જ ફેસિલિટી સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરીએ છીએ. દેટ ઇન્ક્લુડ્સ જેમ્સ, ડાયમંડ, મેન્યુફેક્ચરિંગ, એ બધી જ સવલતો એમને મળે છે. ઓકે, આજે અમારા જે કોર્સીસ છે એ 3 મહિનાથી લઈને 3 વર્ષ સુધીના હોય છે. 12th પછી હોય તો એ લોકો જનરલી 3 યર અને 2 યર વધારે કરતા હોય છે. અને જે ગ્રેજ્યુએટ છે એ માસ્ટર અને 1 યરના કોર્સીસ કરે છે, કે એક જ કોર્સની અંદર બધા સબ્જેક્ટો અમે આવરી લઈએ છીએ. અને કોર્સ પૂરો થયા પછી એમને કેમ્પસમાંથી જ ઇન્ટરવ્યૂ મળે છે, યા તો એમને રિટેલનું કંઈક બિઝનેસ ચાલુ કરવો છે, તે માટેની બધી જ સુવિધાઓ અને જેટલી પણ અમે હેલ્પ કરી શકીએ સ્ટુડન્ટ્સને એ કેમ્પસમાંથી જ થાય છે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.